અમરેલી જિલ્લાના કુંકાવાવ પાસેના બરવાળા બાવીસી ખાતે જલ સંરક્ષણ અને આદર્શ ગામ અંતર્ગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત સૌરાષ્ટ્રમાં ઝીરો બજેટ કૃષિ અભિયાન વેગમાં જગતના તાતને ગાય આધારિત ખર્ચ વગરની ખેતી કરોનો સંદેશો આપવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના કુંકાવાવ પાસેના બરવાળા બાવીસી ખાતે જળ સંરક્ષણ અને આદર્શ ગામ અંતર્ગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત સૌરાષ્ટ્રમાં ઝીરો બજેટ કૃષિ અભિયાન વેગમાં જગતનો તાતને ગાય આધારિત ખર્ચ વગરની ખેતી કરે તેવા હેતુ અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ તકે કૃષિના ઋષિ તરીકેનું જેમણે બિરુદ મેળવ્યું છે એવા પ્રફુલભાઈ સેજલિયા દ્વારા ગાય આધારિત ખેતી અને જીવામૃત ગૌમૂત્રથી ખેતીમાં થતા ફાયદાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે ઓર્ગેનિક ઉત્પાદનો ઝેરમુક્ત જીવન માટે સાત્વિક ખેતી કરે તેવી ખેડૂતો સમજણ આપવામાં આવી હતી, જેમાં ઝીરો બજેટ કૃષિ શિબિરમાં ખર્ચ વગરની ખેતીના ફાયદાઓ, આંકડાકીય ઉત્પાદનો, ગુણવત્તાઓ, ગાય આધારિત ખેતી, પશુપાલનને પ્રોત્સાહન, પ્રકૃતિ પર્યાવરણ માટે આશીર્વાદરૂપ બને તે માટે દરેક ખેડૂતને ઓર્ગેનિક ખેતી કરે તેવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રફુલભાઈ મનસુખભાઈ સેન્જેલિયા છે. હું મારી જવાબદારી ઝીરો બજેટ ખેતી, ખર્ચો વગર ખેતી, ગાય આધારિત ખેતી એની ગુજરાતની જવાબદારી છે. અને આજે અમારા ગાયત્રી પરિવારનું બરવાળા મંદિર છે, એમના હરદ્વારથી આખું પાણી સંગ્રહ, પાણી કેવી રીતે બચાવી શકાય, કેવી રીતે વાપરી શકાય એનો અનુસંધાન કાર્યક્રમ હતો. એની અંદર ઝીરો બજેટ ખેતી એટલે ગાય આધારિત ખેતી કેવી રીતે થાય એનો આખો લગભગ પાંચ વિષય ગામ બધાને બોલાવ્યા હતા અને એના અનુસંધાન આખો કાર્યક્રમ અમે હતા. એ ટીમ પણ આવી હતી અને અમારે આખી ઝીરો બજેટ ટીમ પણ આવી. હું 2002 પાણી રોકવા માટેનું કામ ચાલુ કર્યું છે. અત્યાર સુધીમાં કેટલા ચેક ડેમ બનાવ્યા? અત્યાર સુધીમાં 7 ચેક ડેમ બનાવ્યા, 4 સરકારી ભાગીદારીમાં અને 3 પ્રાઇવેટ. હવેનું આગળનું તમારું સૌરાષ્ટ્ર પ્રત્યે કેટલી કામગીરી રહેશે, કેવું કામ કરી રહ્યું? તો અત્યાર સુધીમાં સમારટથી ભીલા ભીલડ સુધી 12 કિલોમીટરમાં 600 ફૂટ લંબાઈ 15 મી. મારું નામ દીનાબેન ત્રિવેદી છે. હું હરિદ્વારમાં શાંતિકુંજ ગાયત્રી પરિવારનો આશ્રમ છે ત્યાંથી અમે લોકો આવ્યા છીએ. આ ગામમાં 3જી વખત આવી છું અને પહેલાં જ્યારે આવી ત્યારે પ્રશિક્ષણ માટે આવી હતી એની બહેનોના અને છોકરીઓના પ્રશિક્ષણ માટે. એ વખતે મને એમ થયું કે આ ગામમાં ઘણું બધું શ્રેષ્ઠ કામ થઈ ગયું છે આદર્શ ગામ માટે. અને અમારી આદર્શ ગામની પરિભાષા છે સંસ્કારયુક્ત, વ્યસનમુક્ત, સ્વચ્છ, સ્વસ્થ, સુશિક્ષિત, સ્વાવલંબી અને સહયોગ સહકારથી ભરેલું પૂરેલું ગામ હોય એને આદર્શ ગામ કહેવાય.